કાર્બન ડાયોક્સાઇડ અને મળ સ્વરૂપે અપાચિત ખોરાકનો નિકાલ શરીર ઉત્સર્ગ દ્રવ્યો તરીકે કરે છે શરીરમાં આ ઉપરાંત પણ બીજા બિનજરૂરી દ્રવ્યો ઉત્પન્ન થાય છે જેનો નિકાલ કરવો ખૂબ જ જરૂરી છે આ બિનજરૂરી દ્રવ્યો ક્યાંથી આવે છે અને તેનો નિકાલ શરીરમાંથી કેવી રીતે કરવામાં આવે છે જ્યારે શરીરના કોષો કામ કરે છે ત્યારે કેટલાક નકામા અને ઝેરી પદાર્થો મુક્ત થાય છે જેનો નિકાલ કરવો ખૂબ જ જરૂરી છે શરીરમાંથી આવા નકામા પદાર્થોના નિકાલ કરવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે ઉત્સર્જનની પ્રક્રિયા સાથે સંકળાયેલા વિવિધ ભાગોથી બનતા તંત્રને ઉત્સર્જન તંત્ર કહે છે મનુષ્યના રુધિરમાં રહેલા નકામા પદાર્થોના નિકાલ માટે મૂત્રપિંડમાં રહેલી રુધિર કેશિકાઓ દ્વારા રુધિરના ગાળણની પ્રક્રિયા થાય છે જ્યારે રુધિર મૂત્રપિંડો સુધી પહોંચી છે ત્યારે રુધિરમાં ઉપયોગી અને નકામા એમ બંને પ્રકારના પદાર્થો રહેલા હોય છે મૂત્રપિંડમાં ઉપયોગી પદાર્થોનું રુધિરમાં ફરીથી શોષણ થાય છે અને નકામા પદાર્થો પાણીમાં દ્રાવ્ય થઈને મૂત્ર સ્વરૂપે નિકાલ થાય છે મૂત્રપિંડમાંથી મૂત્ર નળી જેવી મૂત્રમાહીની મારફતે મૂત્રાશયમાં સંગ્રહાય છે અને મૂત્રમાર્ગમાંથી મૂત્રછિદ્ર દ્વારા શરીરની બહાર નીકળી જાય છે મનુષ્યના તંત્રમાં મૂત્રપિંડો મૂત્રવાહિની મૂત્રાશય મૂત્રમાર્ગ અને મૂત્રછિદ્રનો સમાવેશ થાય છે એક પુખ્ત વયની વ્યક્તિમાં એક દિવસમાં આશરે એકથી એક પોઈન્ટ આઠ લીટર જેટલું મૂત્ર નીકળે છે મનુષ્યના મૂત્રમાં મોટા ભાગે યુરિયા જોવા મળે છે મૂત્રમાં પંચાણું ટકા પાણી બે પોઈન્ટ પાંચ ટકા યુરિયા અને બે પોઈન્ટ પાંચ ટકા બીજા નકામા દ્રવ્યો હોય છે શરીરમાંથી માત્ર મૂત્ર સ્વરૂપે જ પ્રવાહીનું ઉત્સર્જન થતું નથી પરંતુ પરસેવા સ્વરૂપે પણ પ્રવાહીનું ઉત્સર્જન થાય છે પરસેવામાં પાણી ઉપરાંત ક્ષાર હોય છે ઉનાળામાં પરસેવા દ્વારા શરીરને ઠંડુ કરવામાં મદદ મળે છે